આગળ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમની ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આદિવાસીઓના વિરોધ બાબતે કેવી રીતે સમાધાનકારી પગલાં લેવા તે બાબતે ચર્ચા કરાશે. અછતગ્રસ્ત વિસ્તારો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ડાંગર, બાજરી, મકાઈ અને મગફળી ખરીદી બાબતે ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે કેબિનેટની બેઠક રદ થઈ હતી. ન મળેલી બેઠકમાં જે મુદ્દાની ચર્ચા થવાની હતી તેને આજની બેઠકમાં આવરી લેવામાં આવ્યા છે. ન્યાય વિશે વધુ વાતચીત કરવા માટે ગાંધીનગરથી હિતલ પારેખ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હિતલ, વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે કેબિનેટની બેઠક યોજાશે. કયા ખાસ મુદ્દા આજે ચર્ચામાં રહેશે? અનુકૂળ ખાસ કરીને જણાવી દઉં કે આજની બેઠકનું સીધું ફોકસ છે 31 ઓક્ટોબર ના જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કાર્યક્રમ છે તેની પર ફોકસ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને જે આખરી તબક્કાની તૈયારીઓ છે, કયા પ્રકારે વ્યવસ્થા કરવી, આ તમામ મુદ્દાઓ અને વ્યવસ્થાની જવાબદારી સોંપવા સુધીના મુદ્દાઓની કેબિનેટ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. સાથે સાથે એક બીજો મહત્વનો મુદ્દો એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કાર્યક્રમ છે એ દરમિયાન સ્થાનિક આદિવાસીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક વિરોધનો સૂર ઉભો કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને તેના કારણે ગુજરાતની છાપ સમગ્ર દેશમાં અને વિશ્વમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે મુશ્કેલીમાં મુકાઈ સરકારની ઇમેજ, એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે તેને ખાડવું કેવી રીતે તેનો પણ એક્શન પ્લાન ઘડવામાં આવશે. અને સાથે સાથે આદિજાતિના મંત્રી છે ગણપત વસાવા, તેમની પર વિશેષ જવાબદારી પણ સોંપવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. આ ઉપરાંત જોવા જઈએ તો જે પ્રકારે વાયબ્રન્ટ ગુજરાત આવી રહ્યું છે અને ગુજરાતમાં મૂડીરોકાણની જે તકો છે એ તમામ મુદ્દાઓ પર આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. સાથે સાથે જે પ્રકારે એકતા યાત્રા ગુજરાતમાં ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક કેટલાક વિસ્તારોમાં સફળતા અને કેટલાક વિસ્તારોમાં નિષ્ફળતા મળી છે તેનો રિપોર્ટ પણ મુખ્યપ્રધાનને સોંપવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર હિતલ.